નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ગામનું નામ સાંભળીએ, ગામ અંગે વિચારીએ ને, તો પહેલાં તો ધૂળવાળા રસ્તા, ગોબરવાળી ભેંસો, બાંધેલી ગાયો, છાપરાવાળા અને લીપણવાળા ઘર તેમજ ખાવાનું બનાવતા ચૂલાને ફૂંક મારતા એ ડોસીમાં યાદ આવી જાય. ગામડાનું નામ સાંભળતા જ પ્રથમ તો આવી કેટલીક તસવીરો આપણા મનમાં ઊભી થતી હોય છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ગામમાં રહેતા લોકો આર્થિક રીતે નબળા હોય છે. પરંતુ દર્શક મિત્રો, જો અમે તમને એમ કહીએ કે ગુજરાતમાં એવા કેટલાક ગામ આવેલા છે કે જ્યાંના લોકો અદાણી અંબાણીથી પણ કમ નથી, તો તમને જાણીને નવાઈ લાગશે દર્શક મિત્રો કે આ ગામના લોકોને કોઈ પણ વસ્તુનો અભાવ નથી. ગામમાં દરેક લોકો કરોડપતિ છે તેમ કહેવાય છે, લોકોના ઘરો કરોડપતિ લોકો જેવા છે તેમ કહેવામાં આવે છે. તો સાંભળીને તમે પણ વિચારમાં પડી ગયા ને. પરંતુ દર્શક મિત્રો, ચોંકાવનારી વાત જરૂરથી આપને લાગશે, પરંતુ આ એક હકીકત છે. આપણે 21મી સદીમાં આવી ગયા છે. જે ગામ અંગે આજે આપણે વાત કરીશું ત્યાં ધૂળવાળા રસ્તા નહીં, આરસીસીના રોડ દેખાય છે, છાપરા કે લીપણવાળા ઘરો નહીં, પણ જો દર્શક મિત્રો આ ગામની વાત કરીએ તો અહીં ગાર્ડનવાળા બંગલોઝ જોવા મળતા હોય છે. વાત કરીએ ગુજરાતના એવા ગામો અંગે કે જ્યાં ગામના બધા લોકો છે કરોડપતિ તેમ કહેવાય છે. કેવી રીતે કરોડપતિ છે ગામના બધા લોકો તેવું પણ તમે વિચારી રહ્યા હશો. વાત કરી લઈએ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરીશું આવા જ એક ગામની કે જે આવેલું છે કચ્છમાં, ભુજ પાસે બળદિયા ગામ છે. આ ખબરો પર નજર કરીએ તો અહીં ગ્રામવાસીઓના બેંકના ખાતામાં અરબો રૂપિયા જમા થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે. આ ગામમાં કોઈ ગરીબ નથી, બધા કરોડપતિ છે તેમ કહેવાય છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે આને. જે આ દર્શક મિત્રો, અહેવાલો અનુસાર આપને જણાવી દઈએ કે આ ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં રહે છે. ફક્ત દેશ જ નહીં, બળદિયા એશિયાનું પણ સૌથી ધનવાન ગામ ગણાય છે. તે અન્ય એક ગુજરાતના કરોડપતિ ગામની વાત કરીએ દર્શક મિત્રો, તો તે છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું માધાપર ગામ. ખબરો અનુસાર અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે ખેતી, ખેતમજૂરી, નોકરી તેમજ પશુપાલન. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. દર્શક મિત્રો, આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલ છે. લગભગ 2000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા થોડા સમયમાં લીલોતરી ઘણી વધી છે. સાથે જ નવા તળાવો, ચેકડેમ અને બોરવેલ પણ બન્યા છે, જેનાથી ગામને આખું વર્ષ પીવાનું પાણી સરળતાથી મળી રહે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે. દર્શક મિત્રો, ઓછી વસ્તી ધરાવતું આ જે ગામ છે, અહીં 15 બેંકો છે. ઓછી વસ્તી છતાં પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની બેંક અને પોસ્ટમાં ગામની વસ્તી જેટલી જ કરોડોમાં ડિપોઝિટ પણ જમા છે. જેમ ગામની વસ્તી પાસે કરોડો છે, તેમ બેંકમાં પણ કરોડો ડિપોઝિટ જમા છે તેમ કહેવાય છે. એક બે નહીં પણ પૂરા 200 કરોડ જમા છે, કે આખા એશિયાનું રૂપિયાવાળું ગામ સાબિત થયું હોવાનું ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે. કહેવાય છે કે અહીંના દરેક વ્યક્તિના બેંક ખાતામાં લાખો રૂપિયાની રકમ છે જમા. એ તો ઠીક, પણ આખા ભારતમાં આટલી બેંકો ધરાવતું ગુજરાતનું આ એકમાત્ર ગામ કહેવાય છે, જે સૌ ગુજરાતી માટે ગર્વ લેવા જેવી વાત છે. દર્શક મિત્રો, આ ગામમાં દરેક ઘર ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી છે સજ્જ તેમ કહેવામાં આવે છે. અહીં અંગ્રેજી માધ્યમની મોટી મોટી શાળા અને કોલેજો પણ ચાલે છે. અહીંના બજારોની જો આપણે વાત કરીએ, શોપિંગ મોલ, મોટી મોટી દુકાનોની હાર માળાઓ આવેલી છે. લાખોના ખર્ચે બંધાવેલ અદ્ભુત મંદિરો છે. આ ગામમાં પણ દર્શક મિત્રો, મોટાભાગના લોકો વિદેશમાં કરે છે વસવાટ. ખબરો પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે આ ગામમાં ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ તો પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે, ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. પરંતુ તેઓ તેમની ડિપોઝિટ અહીંની બેંકોમાં જમા કરે છે તેવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે. આ ગામથી વિદેશ જઈને વસેલ લોકો ઘણા છે દર્શક મિત્રો. પરંતુ તમને જણાવી દઈએ સાથે કે વિદેશમાં ગામના નામે કમ્યુનિટી એસોસિએશન પણ બનાવવામાં આવ્યું છે. વર્ષ 1968માં લંડનમાં કચ્છ માધાપર કાર્યાલયની સ્થાપના કરવામાં આવી, જે યુકેમાં વસેલ માધાપરના લોકોને ભેગા કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતા હોય છે. અન્ય એક આવા જ ગામની વાત કરીએ, કયું છે આ ગુજરાતનું ગામ, તો તે છે કુકરવાડા, કે જ્યાંના લોકો કરોડપતિ છે તેમ કહેવાય છે. ગામમાં મોટાભાગના ઘરોમાંથી એક વ્યક્તિ વિદેશમાં છે તેમ કહેવામાં આવે છે. આ ગામના સૌથી વધુ લોકો અમેરિકા અને કેનેડામાં જતા હોય છે તેમ કહેવામાં આવે છે. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.